આજકાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ પ્રખ્યાત શબ્દ જંત્રી એટલે શું? જંત્રીની એટલે વાત કરીએ તો કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા દર્શાવવામાં આવતું જે તે જમીન તથા સંપત્તિનું લેન્ડ વેલ્યુ સર્ટિફિકેટ LVC. આ સર્ટિફિકેટની મદદથી જે તે જગ્યાની જમીનની ઓરિજિનલ વેલ્યુએશન જાણવામાં આવે છે. આ એક એવો કાનૂની પુરાવો છે જેના થકી કોઈ પણ સમયે જે તે મિલકતનો દર દર્શાવે છે આ જંત્રી ઉપરથી જે તે સમયે જે તે લેન્ડની ઓરિજિનલ વેલ્યુએશન તથા તેમની રજીસ્ટ્રેશન ચાર્જ તથા દસ્તાવેજ ચાર્જ જાણી શકાય છે. જંત્રીનો દર નક્કી કરવા માટે જે તે જમીનની ઓરિજિનલ વેલ્યુએશન તથા તેની ભૂપૃષ્ઠીય સ્થાન, જમીનનો પ્રકાર અને તે કેવા પ્રકારની જમીન સાથે સુસંગત છે આ તમામનો મેળાવડો જરૂરી છે. ત્યારબાદ આ જમીનની જેટલી વેલ્યુએશન વધારે એટલો જ જંત્રીનો દર પણ વધારે. જો રહેણાંક વિસ્તારનો જંત્રીનો દર એ ધંધાકીય પ્રોપર્ટીના જંત્રીના દર કરતાં ખૂબ ઓછો હોય છે, કારણ કે ધંધાકીય સંપત્તિની આસપાસ સ્કૂલ, કોલેજો, કોર્પોરેટ હોટલ્સ, મોલ્સ વગેરે આવેલું હોય છે, તો જંત્રી પણ સામાન્ય રીતે વધતી. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યા હોય તો એનો કેટલો દસ્તાવેજ બનવો, કેટલી લોન પાસ થવી, આ તમામનું મહત્વ પણ જંત્રીના દર પર આધારિત હોય છે. અને આ જ જંત્રીના દરથી આપણે કોઈ પ્રોપર્ટીના વેલ્યુએશનની કેટલી લોન પાસ થાય તથા બેંકમાંથી કેટલું ધિરાણ ઉપડે આ તમામનું મહત્વ પણ જંત્રીના દરથી જ નક્કી થતું હોય છે. જો તમને આ બાબતે સરકારે હમણાં જ હાલમાં જે 100% દર વધાર્યો છે આ દર પર તમારો કેવો માહિતી, જે તમારો રિપ્લાય છે તે અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવો.